નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ગણિત તેમની અંદર ચેપ્ટર નંબર બાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ તેમનું સ્વાધ્યાય બાર બે અને પ્રશ્ન નંબર ત્રણ આપણને એવું કીધું છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેન્ટીમીટર છે મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રોકે તે શોધો એટલે આપણે જે ઘડિયાળ હોય છે એમાં અહીંયાથી શરૂ કરી મિનિટ કાંટો અહીંયા પાંચ મિનિટ પૂરી કરે છે એમાં જે ક્ષેત્રફળ રોકે છે તે આપણે મેળવવાનું છે આટલા ભાગનું એટલે એક રીતે જોઈએ તો લઘુ વૃત્તાંશ થાય છે પરંતુ આપણને અહીંયા ખૂણો થીટા ખબર નથી બરાબર તો આપણે શું કરવું પડશે આનો ખૂણો મેળવવો હોય તો આખું વર્તુળ પૂરું કરે ત્યારે કેટલો હોય ત્રણસો સાહીઠ હોય આખામાં તો હવે આખા વર્તુળમાં આપણે ઘડિયાળમાં જોઈએ તો મિનિટો કેટલી હોય સાઠ હોય આપણે ત્રણસો સાહીઠ ને કુલ ને વડે ભાગી નાખી એક મિનિટમાં કેટલો ખૂણો બદલે છે એ આપણે મળે ગુણ્યા પાંચ કરીએ એટલે પાંચ મિનિટનું મળી જાય તેથી અહીંયા સૌથી પહેલાં આપણને આર બરાબર આપેલો છે ચૌદ સેન્ટીમીટર હવે આપણે મેળવશું પાંચ મિનિટમાં બનતો ખૂણો બરાબર કુલ હોય છે ત્રણસો સાહીઠ નો એમાં એક મિનિટ મિનિટનો એટલે એને પાંચ વડે ગુણી દીધા એટલે આ ત્રીસ અંશ તો આ આપણને શું મળી ગયું થીટા બરાબર ત્રીસ અંશ હવે આપણે વૃતાશ્ર ક્ષેત્રફળ મેળવવું હોય તો મેળવી જ શકીએ ઈઝીલી તેથી વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં ત્રણસો સાહીઠ ઇન્ટુ પાય આર સ્ક્ર થી ત્રણસો સાહીઠ પાય કીધું નથી એટલે બાવીસ ના છેદમાં સાત આર છે એટલે ચૌદ સ્ક્વેર છે એટલે બે વખત સાત દુ ચૌદ જીરો જીરો કટ બાર તેરી છત્રીસ બે છક બાર હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના હજી ઉડશે બે તેરી છ ને બે સત્તા ચૌદ હવે ક્યાંય નહીં ઉડે એટલે બાવીસ ગુણ્યા સાતના ના ત્રણ સાત દુ ચૌદ ને એક પંદર એકસો ચોપનના ના છેદમાં ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર તો આ તમને મળી ગયું પાંચ મિનિટમાં જેટલું ક્ષેત્રફળ રોકાય છે તે ક્ષેત્રફળ હવે આપણે બીજો પ્રશ્ન તમે એક નીચે લાઈન લખી નાખજો કે તેથી પાંચ મિનિટ ઘડિયાળના કાંઠાવાળા પાંચ મિનિટમાં બનતા પ્રદેશનું ક્ષેત્રફળ એકસો ચોપનના છેદમાં ત્રણ સેન્ટીમીટર છે હવે ચોથો પ્રશ્ન આપણે એવો કીધો છે કે દસ સેન્ટીમીટર ત્રીજિયાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટ ખૂણો આંતરે છે હું અહીંયા આકૃતિ સાઈડમાં દોરું છું એક વર્તુળ ચલો કોઈ પણ આ વર્તુળ દસ સેન્ટીમીટર લંબાઈની જીવા સોરી દસ સેમી ત્રીજી વર્તુળની જીવા જે છે કોઈ જીવા આપણે કોઈક જીવા આપી છે આ જીવા

લઘુવૃત્નનું હવે લઘુવૃત્નનું જોતું હોય આ ભાગનું જોતું હોય તો આપણે લઘુ વૃતાશનું મેળવવું પડે એમાંથી ત્રિકોણનું બાદ કરવું પડે બરાબર છે તો સૌથી પહેલા અહીંયા આર બરાબર દસ સેમી લઘુ માટે થીટા છે તો કાટખૂણો નું એટલે થીટા નેવ હવે આપણે સૌથી પહેલા મેળવીએ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ ક્ષેત્રફળ બરાબર ના છેદમાં ત્રણસો સાહીઠ પાય આર સ્ક્ર અને અહીંયા આપણે પાય ત્રણસો ચૌદ લેવાનો કીધો છે થી એટલે નેવું એના છેદમાં ત્રણસો સાહીઠ પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ પોઈન્ટ દૂર નાખું તો ત્રણસો ચૌદના છેદમાં સો આર એટલે દસ એનો સ્ક્વેર એટલે બે વખત દસ ગુણ્યા નવ ચોક છત્રીસ દસ દાણસો સો ત્રણસો ચૌદના છેદ ચાર તો ક્ષેત્રફળ આપણે ભાગાકારથી મેળવી લઈએ સાત ચોક અઠ્યાવીસ ત્રણ ચોત્રીસ સેન્ટીમીટર નો આ આપણે મેળવ્યું વૃતાંશ આપણે લઘુ વૃતાંશ નું મેળવ્યું છે આપણે વૃત્ખંડ જોઈએ તો ત્રિકોણનો મેળવીને મેળવી ને બાદ કરવું પડશે તેથી આનું કેન્દ્ર આપણે ઓ કહી દઈએ જીવા અને એ બી કહી દઈએ તો આ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણ છે કારણ કે એક ખૂણો નેવો ભલે ને એને ઉલટો લટકાયેલો હોય તેથી કાટકોણ ત્રિકોણ ઓએ બી નું ક્ષેત્રફળ બરાબર એક દૂતિયાંશ ગુણ્યા પાયો એટલે ઓએ વેધ એટલે ઓ બી એક દૂતિયાંશ પાયો અને વેધ બે સરખા જ છે દસ 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 દસો ભાગ્યા બે એટલે પચાસ સેન્ટીમીટરનો સ્ક્વેર તેથી આ પેલા પ્રશ્ન આપણે આપણે હવે લઘુવૃત્ન મળી જાય તેથી લઘુવૃત્ન ક્ષેત્રફળ બરાબર લઘુવૃતાસનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ ઓ નું ક્ષેત્રફળ તો આ છે અઠ્યોતેર પોઈન્ટ પાંચ માઇનસ પચાસ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો સ્ક્વેર આ પેલો પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય આપણો બીજો પ્રશ્ન કીધો છે ગુરુ વૃતાંશનો તો ગુરુ વૃતાંશનું જોતું હોય તો આ થીટા મેળવવો પડે ગુરુ વૃતાંશ માટે એને અનુરૂપ બે રીતે થઈ શકે ભાઈ તો આ બસો સિત્તેર તો એ તમે મેળવી શકો અધરવાઇઝ બીજો ઓપ્શન આપણે એ છે કે વર્તુળના ક્ષેત્રમાંથી આ લઘુવૃતાશ્રો તો આપણે મેળવ્યું છે ને સૌથી પહેલા જ વર્તુળના ક્ષેત્રમાંથી આ વૃતાશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે તમને મળી જાય તેથી બીજો પ્રશ્ન ગુરુવૃતાશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતા ક્ષેત્રફળ વર્તુળનું આપણે મેળવું નથી એટલે મેળવી લઈએ પાય આર સ્ક્વેર માઇનસ લઘુ વૃતાશનું ક્યાંક આપણે મેળવું હતું અઠ્યોતેર પોઈન્ટ પાંચ પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ પોઈન્ટ દૂર કરો એટલે ત્રણસો ચૌદના છેદમાં સો આર એટલે સો ગુણ્યા સો કેન્સલ માઇનસ અઠ્યોતેર પાંચ ત્રણસો ચૌદ એના માઇનસ અઠ્યોતેર પોઈન્ટ પાંચ શીખવાડું છું ગોટા મારતાની પરીક્ષા ત્રણસો ચૌદ અને અઠ્યોતેર ઘણા ઉતાવળમાં કેવું બાદબાકી કરે મસ્ત મજાની મેં ઘણાને જોયા ત્રણસો ચૌદ અઠ્યોતેર પોઈન્ટ પાંચ દે ધના દન આમાં મારા ભાઈ આન્સર કોઈ દીધી સાચો ન આવે એટલે એ ધ્યાન રાખજો ઘણા મિસ્ટેક કરતા હોય મારો કહેવાનો હેતુ એટલો જ હતો કે તમારે ઉતાવળમાં ભૂલ ન કરો આવડે છે એને અભિનંદન પણ નથી આવડતું એ ભૂલ નહીં કરતા તો અહીંયા પોઈન્ટ પછી કંઈ ના હોય તો જીરો હોય હવે તમારું બેલેન્સિંગ થઈ ગયું છે હવે તમે જે પણ ક્રિયાવિધિ છે તે તમે આગળ કરી શકો પોઈન્ટ પાંચ નવ ને ચાર તેર તેર માંથી આઠ જાય પાંચ બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ આ તમને મળી ગયું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે જે પણ આપેલું હોય તેના પરથી સૂત્ર મૂકીને તમે મેળવી શકો પણ તમારે લોજિક એ લગાવવું પડશે કે ભાઈ મારે લઘુ વૃતાંશ જોઈએ તો સૌથી પહેલાં શું મેળવવું પડે તો લઘુ વૃતાંશ જોઈએ તો લઘુ વૃતખં મેળવવું પડે મેં ત્રિકોણ બાદ કર લઘુ વૃત્ખંડ મળી જાય બસ તમને એટલી ખબર હોય થિયરી વિડીયો જોયો હોય તો ખબર હોય અને ખબર હોય તો કોઈ પણ પ્રકારના દાખલાઓ છે તે આવડે ફરી મળીશું નવા વિડીયો નવા દાખલાઓ સાથે ત્યાં સુધી જોતા રહો આપણે વિડીયો ને શીખતા રહો ગણિત થેન્ક યુ વેરી મચ